भारत सरकार द्वारा अवारनवार मतदार यादी सुधारणा कार्यक्रमों करवामां आवी रह्या छे, त्यारे आज रोज अपनी साथे चूंटणी अधिकारी साहेब छे, जोड़ी आपणे साहेब जोड़े वात करी। साहेब, भारत सरकार द्वारा अवारनवार चूंटणी मतदार यादी सुधारणा कार्यक्रम करवामां आवी रह्या छे, અત્યારે શું ચાલી રહ્યું, કઈ રીતે કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં જણાવશો? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદી સુધારણા, મતદાન બૂથ સુધારણા, આગામી વિધાનસભાને ધ્યાનમાં લઈને કાર્યક્રમ દર વર્ષે અપાતા હોય છે। હાલમાં આપણી પાસે ત્રણ ટાઈપનો પ્રોગ્રામ છે। એક બીએલઓ દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે, જેની અંદર 1/11 થી આપણે 1 મહિના માટે મતદાર સુધારણા કાર્યક્રમ થવાનો છે। એના માટે જે 1/22ની સ્થિતિ જેના 18 વર્ષ થાય છે એવા તમામ મતદારોના નામ નોંધવા માટેની યાદી બનાવી રહી છે, જેના નામમાં સુધારા કરવાના છે એના માટે પણ 8 નંબરનું ફોર્મ ભરી રહ્યા છે। જે લોકો શિફ્ટેડ થયા છે અથવા તો મૃત્યુ થયા છે એને 7 નંબરના ફોર્મ તૈયાર કરી અને એ પણ તૈયારી કરી રહ્યા છે, અને કોઈને એક બૂથમાંથી બીજા બૂથમાં જવું એના માટે 8 કે 4 ટાઈપના ફોર્મ મળશે, એનું આખું લિસ્ટ બનાવી રહ્યા છે અને મતદારોની ચકાસણી પણ કરી રહ્યા છે। એની સાથે સાથે એક સરસ હવે ઓનલાઈનનો જમાનો છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પણ ગરુડા એપ્લિકેશન લોન્ચ કરી છે। એ ખૂબ જ ઉપયોગી છે અને મોબાઈલની અંદર દરેક બીએલઓએ, આપણે 657 જેટલા બીએલઓ છે એની ઉપર 71 જેટલા સેક્ટર ઓફિસર, એ લોકોએ ઘરે ઘરે કરીને જેવી રીતના સર્વે કર્યો છે એવી રીતના તમામ મતદાન બૂથની માહિતી પણ એમાં નાખવામાં આવે છે, અને એની અંદર હાલમાં દરેક બીએલઓ આ કામગીરી ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને આપણે એને 15 દિવસમાં જ આ કામગીરી પૂર્ણ કરવાની છે। 50% જેટલી કામગીરી આપણે પૂર્ણ પણ થઈ ગઈ છે। એમાં 4 ફોટા અપલોડ કરશે, જેની અંદર મતદાન મથકની અંદર 3 ફોટા અને 1 એનો 12નો ફોટો હશે। એની સાથે સાથે કોર્ડિનેટ, જેને આપણે અક્ષાંશ રેખાંક કહીએ, જેને ગૂગલ સાથે અથવા જીપીએસ સાથે કોઈપણ મતદારને એનું લોકેશન શોધવામાં સરળતા રહેશે। એની સાથે સાથે એશ્યોર મિનિમમ ફેસિલિટી, એટલે 20-25 પ્રકારની સુવિધાઓ મતદાન મથકમાં કઈ કઈ છે એ પણ ખ્યાલ આવશે, શું ઘટે છે એ પણ ખ્યાલ આવશે, પાણીની સુવિધા છે, રેમ્પની સુવિધા છે, રૂમનું કેવું છે, હવાજર છે, લાઇટની આ બધી વ્યવસ્થાઓ પણ એમાં આવશે। એની સાથે સાથે એની 1 કિલોમીટરમાં માનું કે પોલીસ સ્ટેશન છે કે નહીં, અન્ય વિગતો પણ મતદારોને મળી શકે। ખૂબ સારી ગરુડા એપ્લિકેશન છે અને એનો ઉપયોગ કરે છે, સાથે એની ફોર્મ પણ અપલોડ કરી શકે, 6 નંબર 7 નંબર 8 નંબર, એટલે આ ગરુડા એપ્લિકેશનનું કામ પણ બીએલઓ અત્યારે ઘરે ઘરે જઈને કરી રહ્યા છે। એ સાથે સાથે ત્રીજું, અમે જે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને જે મતદાન મથકો છે એનું પણ ડેપ્યુટી કલેક્ટરથી નીચેનો એના માત્ર વેરિફિકેશન કરેલું છે, અને એમાં જે જર્જરિત મકાનો છે એની જગ્યાએ નવા મકાનો છે એમાં 41 જેટલા બૂથ ચેન્જ કરવા માટે પ્રાથમિક દરખાસ્ત તૈયાર કરી લીધી છે। જે રેશનલાઇઝેશન, એટલે કે ઘણીવાર દૂર એક જ મતદાન મથક હોય અને રોડ ક્રોસ કરીને જવું પડે અથવા તો વધારે મતદારો હોય તો એ જ બૂથમાં આવેલા ઓછા મતદારોમાં ચેન્જ કરવું જોઈએ, એવું એક બૂથ છે, અને આવી રીતના એક નવું બૂથ પણ અમારે અહીંયા બનશે અને એની દરખાસ્ત પણ અમે તૈયાર કરી, પ્રાથમિક સિદ્ધિ પણ કરી દીધી છે। કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં એની સાથે એની એક મિટિંગ પણ કરી લીધેલી છે અને રાજકીય પક્ષોના સૂચનો પણ અમે લઈ લીધા છે અને પૂર્ણ દરખાસ્ત પણ હવે પછી અમે 14 તારીખ પછી આપવા જવાનું છે। તો ભારત સરકાર દ્વારા જે મતદાર યાદીના સુધારણા વધારા કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, ત્યારે આપણે આજે ચૂંટણી અધિકારી સાહેબ જોડે વાત કરી છે, તો ત્યારે હું અમે દ્વારકા ટુડે તરફથી બધાને એક અપીલ કરવામાં આવી છે કે તમામ આ એપ્લિકેશનનો અને આ જે સરકારની જે યોજનાઓ છે એને બહોળામાં બહોળી તક લાભ લે એ દ્વારકા ટુડે તરફથી જયસુખ મોદી જામ ખંભાળીએ।